ફ્રેન્ડ્સ, કેમ છો બધા? મજામાં ને મિત્રો? અને આગળના વિડિયોમાં આપણે 2 ડેટ વચ્ચેનો શું શીખ્યા? ડેઝ શીખી ગયા કે 2 ડેટ વચ્ચે કેટલા ડેઝ હોય છે શીખ્યા ને. હવે આજે આપણે શું શીખીશું? તો આજે આપણે શીખીશું કે જ્યારે માર્કેટની અંદર આપણે કઈ વસ્તુ લેવા જોઈએ છે, બરાબર, તમે શોપિંગ કરવા જાઓ છો ને, વસ્તુ લેવા જાઓ છો ને, તો તે સમય દરમિયાન આપણે વસ્તુ લઈએ છીએ ત્યારે કઈ બાબત ધ્યાનમાં રાખવાની હોય છે, બરાબર? તો કઈ બાબત ધ્યાનમાં રાખવાની છે એ આજે આપણે શીખીશું. ફ્રેન્ડ્સ, તમે બજારની અંદર માર્કેટની અંદર જાઓ છો ત્યારે શું ખરીદી કરો છો? મેડિસિનની ખરીદી કરો છો, ખાદ્ય સામગ્રીની ખરીદી કરો છો, બરાબર? તો હવે નાની મોટી ખરીદી કરો છો ત્યારે તમે જોઉં છો કે એની પાછળ મેન્યુફેક્ચરિંગ ડેટ એન્ડ એક્સપાયરી ડેટ આપેલી હોય છે, જોઉં છો? ત્યારબાદ જ આપણે ખરીદી કરવી જોઈએ. ફ્રેન્ડ્સ, મેન્યુફેક્ચરિંગ ડેટ એન્ડ એક્સપાયરી ડેટ એટલે શું? કોઈ કહેશો મને? તમને લોકોને ખબર છે ખરી કે મેન્યુફેક્ચરિંગ ડેટ એન્ડ એક્સપાયરી ડેટ શા માટે જોવી જોઈએ? કોઈને આઈડિયા છે? કોઈ મને સમજાવશો? ચાલો હું જ તમને સમજાવી દઉં. જો મિત્ર, મેન્યુફેક્ચરિંગ ડેટ એટલે શું? એમએફજી ડેટ, બરાબર, એમએફજી ડેટ પણ કહી શકાય અને એને મેન્યુફેક્ચરિંગ ડેટ પણ કહી શકાય. સો તો જે પણ કોઈ વસ્તુની શોપિંગ કરવા જાઓ છો, જેમ કે મેડિસિન છે, બરાબર છે, અથવા કોઈ ખાદ્ય સામગ્રી છે, તો એની પાછળ એ વસ્તુ ક્યારે નિર્માણ થઈ છે અથવા ક્યારે તેનું ઉત્પાદન થયું છે, બરાબર છે, નિર્માણ, પેદાશ, ઉત્પાદન, બરાબર, આ બધી વસ્તુ એટલે કે મેન્યુફેક્ચરિંગ ડેટ. તો ક્યારે તેનું નિર્માણ થયું છે, ઉત્પાદન થયું છે, બરાબર છે, એની ડેટ લખેલી હોય છે. અને એક્સપાયરી ડેટ એટલે શું? કે એનો અંત, અવસાન, મૃત્યુ, સમાપ્તિ, એને એક્સપાયરી ડેટ કહેવામાં આવે છે. એટલે કે વસ્તુનો અંત ક્યારે થશે, કેટલા સમય પછી આ વસ્તુનો યુઝ કરી શકાશે નહીં, એનો ઉપયોગ કરી શકાશે નહીં, એ એની પાછળ લખેલું હોય છે. તો ફ્રેન્ડ્સ, હવે પછી તમે જ્યારે પણ માર્કેટમાં કોઈ ખરીદી કરવા જાઓ તો તમારે કઈ બાબત ધ્યાન રાખવાની છે? હા, વેરી ગુડ. શું જોવાનું? મેન્યુફેક્ચરિંગ ડેટ એન્ડ એક્સપાયરી ડેટ, બરાબર છે. ચલો તો એના વિશે આપણે થોડા એક્ઝામ્પલ જોઈએ. એક્ઝામ્પલ તરીકે આપણે જો માર્કેટની અંદર એક ચોકલેટ ખરીદવા ગયા, બરાબર છે, તો ચોકલેટની પાછળ તમને મેન્યુફેક્ચરિંગ ડેટ આપેલી હશે, બરાબર. એ મેન્યુફેક્ચરિંગ ડેટ આપણે જોઈએ તો ધારવાની છે, બરાબર છે, 5/4/2017, બરાબર. આ એમએફજી ડેટ છે. કઈ ડેટ છે? એમએફજી એટલે કે મેન્યુફેક્ચરિંગ ડેટ. કઈ? 5 એપ્રિલ 2017. અને એની એક્સપાયરી ડેટ લખેલી હશે 10/4/17. આ કઈ ડેટ છે? એક્સપાયરી ડેટ, બરાબર છે. કઈ? એક્સપાયરી ડેટ, બરાબર. એક્સપાયરી ડેટ એટલે કે તેનો અંત, બરાબર, એની લાસ્ટ ડેટ, એનો યુઝ કરવાની છેલ્લી તારીખ. કઈ? 10/4/2017. તમે આ 2 ડેટ આપેલી છે, બરાબર છે. એની મેન્યુફેક્ચરિંગ ડેટ 5 એપ્રિલ 2017 એન્ડ એક્સપાયરી ડેટ 10 એપ્રિલ 2017. હવે આ ચોકલેટ તમે કેટલા ડેઝ સુધી યુઝ કરી શકશો, બરાબર, તે આપણે શોધવાનું છે. જુઓ તો કઈ તારીખે તેનું ઉત્પાદન થયું હતું? 5/4/2017. અને અંત ક્યારે હતો? 10/4/2017. તો આપણે શું કરીશું? 10 - 5, બરાબર છે, 10 માંથી 5 બાદ કરીશું તો અહીંયા આવશે 0 અને અહીંયા આવશે 10. એટલે 0 - 5 તો થશે નહીં, તો આપણે વી વિન બરો 1 becomes 0 and 0 becomes 10. 10 - 5
મેન્યુફેક્ચરિંગ ડેટ એન્ડ એક્સપાયરી ડેટ. વિદ્યાર્થી મિત્રો, આપણે શું શીખ્યા? મેન્યુફેક્ચરિંગ ડેટ એન્ડ એક્સપાયરી ડેટ શીખી ગયા ને? તો ચલો હવે બુકમાં પેજ નંબર 48 ઓપન કરો અને જુઓ શું છે. ચલો જુઓ, ચંદ્ર 15 મે 2017 ના રોજ બટર ખરીદવા માટે દુકાને ગયો. આ બટર ખાવા લાયક છે કે નહીં તે તેણે જોવા પેકેટ ચેક કર્યું અને પેકેટ પર આ પ્રમાણે લખ્યું હતું. શું કર્યું ચંદ્રન? શોપ પર ગયો. શેની શોપિંગ કરવા? શું લેવા? યસ, બટરનું પેકેટ, બરાબર. પણ એણે બટરના પેકેટને જોયું કે એ ખાવા લાયક છે કે નહીં, બરાબર છે. એ પેકેટ તપાસ્યું, ચેક કર્યું. પણ તમને ક્યારે ખબર પડે ફ્રેન્ડ્સ આવો, કે જ્યારે એના ઉપર તમે મેન્યુફેક્ચરિંગ ડેટ એન્ડ એક્સપાયરી ડેટ જોશો ત્યારે. જોશો કે છે પેકિંગની ડેટથી 180 ડેઝ સુધી સારું રહેશે. પેકિંગની ડેટ કઈ હતી? આપેલી છે. કઈ? તો જો પેકિંગની તારીખ તપાસી. કઈ? 15/1/17, એટલે કે 15 જાન્યુઆરી 2017, બરાબર. પેકિંગની ડેટ કઈ હતી? 15 જાન્યુઆરી 2017, એટલે 15 જાન્યુઆરીએ પેકિંગ થયું હતું, બરાબર છે. શું જુઓ, આ માખણ ખરીદવું કે નહીં તે નક્કી કરવામાં તેને હેલ્પ કરો. ચલો જુઓ શું છે. 15 જાન્યુઆરી 2017 ના રોજ બટરની પેકિંગ ડેટ હતી, બરાબર. અને એક્સપાયરી ડેટ કઈ હતી? 15 જાન્યુઆરી 2017, પછીના 180 ડેઝ. શું જે દિવસે પેકિંગ થયું હતું એની પછીના 180 ડેઝ પછી એની એક્સપાયરી ડેટ પૂરી થશે, એટલે 180 ડેઝ સુધી એ બટર ખાવા લાયક હશે. ચલો જુઓ કયા મંથમાં, બરાબર છે, કયા મંથમાં 15 જાન્યુઆરી પછી 180 ડેઝ પૂરા થશે, એટલે કે જે એની પેકિંગની ડેટ છે, મેન્યુફેક્ચરિંગ ડેટ છે, પછીના 180 ડેઝ પૂરા કયા મંથમાં થાય છે એ આપણે શોધવાનું છે. જુઓ બધા જાણે શું કીધું છે. 15 જાન્યુઆરી એનું પેકિંગ થયું હતું, એની મેન્યુફેક્ચરિંગ ડેટ હતી. તો હવે આપણે કાઉન્ટિંગ કરીશું કે 15 પછી શું આવશે? 16 જાન્યુઆરી. તો 16 જાન્યુઆરીથી આપણે કાઉન્ટિંગ કરીશું. ચલો જુઓ, 16 જાન્યુઆરી 2017 થી 31 જાન્યુઆરી 2017, જો 16 થી 31 સુધીના ડેઝ ગણવાના છે. તો ફ્રેન્ડ્સ કેટલા ડેઝ થશે? 16 ડેઝ થશે. આપણે લોકો ડેઝ શોધતા શીખી ગયા છે, તો ટોટલ 16 ડેઝ થાય છે. પછી જો એની પછી જાન્યુઆરી પૂરો થઈ ગયો, પછી શું આવશે? ફેબ્રુઆરી. તો 1 ફેબ્રુઆરી 2017 થી લઈને 28 ફેબ્રુઆરી 2017, હવે ફેબ્રુઆરીને 28 ડેઝ હોય કાં તો 29 ડેઝ હોય, તો આપણે અહીંયા 28 ડેઝ લખ્યા છે. ચલો ફર્સ્ટ માર્ચ 2017 થી લઈને 31 માર્ચ 2017 ના 31 ડેઝ, ફર્સ્ટ એપ્રિલ 2017 થી લઈને 30 એપ્રિલ 2017 ના 30 ડેઝ, એવી રીતે જ મેના કેટલા? 31, જૂનના 30 એન્ડ જુલાઈના 31 ડેઝ, બરાબર છે. આપણને જુલાઈ સુધીની અહીંયા વાત કરી છે. હવે આપણે આ બધા ડેઝની કાઉન્ટિંગ કરીએ, તો શું કરશું? આની અંદર આ બધા ડેઝ એડ કરશું, તો આપણે અહીંયા એડિશન કરશું. ચલો 6 ની અંદર 8 ઉમેરો, કેટલા થશે? 14 ની અંદર 1 ઉમેરો, 15 ની અંદર 1, 16 ની અંદર 1, 17 ની અંદર 7, કેરી 1, બરાબર છે. 1 ની અંદર 1 એડ કરો, 2 ની અંદર 2, 4 ની અંદર 3, 7 ની અંદર 3, 10 ની અંદર 3, 13 ની અંદર 3, 16 ની અંદર 3, 19. તો ટોટલ ડેઝ આવ્યા 197.
આપણે તો કેટલા દિવસની વાત કરી છે 180 ડેઝ સુધીની વાત કરી છે તો જુઓ શું કરશું 197 ડેઝ થયા ટોટલ બરાબર છે એમાંથી 180 ડેઝ સબટ્રેક્ટ કરશું ચલો 7 માઈનસ 0 કરો 7 9 માઈનસ 8 1 એન્ડ 1 માઈનસ 1 0 તો કેટલા ડેઝ થયા 17 ડેઝ થયા બરાબર હવે જુઓ લાસ્ટ મંથ આપણો કેટલો છે કયો છે જુલાઈ છે બરાબર એટલે ટોટલ ડેઝ કેટલા છે 31 ડેઝ તો 31 માંથી આ 17 બાદ કરીશું કેમ કે આપણી પાસે ડેઝ તો વધી ગયા તો 31 માઇનસ 17 તો 31 ડેઝ માઇનસ 17 ડેઝ ચલો 1 માઇનસ 7 કરો નહીં થાય તો બી બી બોલો 3 બીકમ્સ 2 એન્ડ 1 બીકમ્સ 11 11 માઇનસ 7 કેટલા રહેશે વેરી ગુડ 4 એન્ડ 2 માઇનસ 1 કેટલા રહેશે 1 બરાબર છે તો કેટલા આવ્યા 14 ડેઝ થયા બરાબર તો આપણને આ 14 તો જુઓ કયો મંથ છે 7 મંથ છે બરાબર છે 7 એટલે કે કયો મંથ જુલાઈ બરાબર જુલાઈ છે 7મો મહિનો આપણો જુલાઈ થશે તો જૂન જુલાઈ મહિનાની બરાબર જુલાઈ મંથની કઈ તારીખ સુધી આવી 14 ડેટ આવી 14 તારીખ આવી તો કયા મંથ પછી 180 ડેઝ પૂરા થાય તો 14 જુલાઈ 2017 પછી બરાબર છે અહીંયા પછી આપણે 180 ડેઝ પૂરા થાય છે બરાબર એટલે આ ચોખ્ખું સાત સુધીનો જ આપણે આ બટરનો યુઝ કરી શકશું પછી એનો યુઝ કરી શકતા નથી જુઓ કયા મંથમાં બટરનું પેકિંગ થયું ફ્રેન્ડ્સ આપણે જોઈ ગયા કયા મંથમાં બટરનું પેકિંગ થાય છે 15 જાન્યુઆરી બરાબર છે તો અહીંયા લખશું 15 જાન્યુઆરી 2017 બરાબર છે એ તારીખે શું થાય બટરનું પેકિંગ થાય છે કયા મંથમાં ડેટ 15 જાન્યુઆરી 2017 પછીના 180 ડેઝ પૂરા થશે એ આપણે શોધી કાઢવું કઈ તો 14 જુલાઈ 2017 ના રોજ એના 180 ડેઝ પૂરા થાય છે ચલો જુઓ ચંદ્ર તેને 15 મે 2017 ના રોજ ખાઈ શકશે શું ચંદ્ર તેને 15 મે 2017 ના રોજ ખાઈ શકશે એનો યુઝ કરી શકશે જુઓ એની એક્સપાયરી ડેટ કઈ છે 14 જુલાઈ બરાબર અને કઈ તારીખે ચંદ્રનો યુઝ કરી શકશે કીધું છે 15 મે મે પછી શું આવશે જૂન અને જુલાઈ તો એક્સપાયરી ડેટ તો વાર છે તો શું ચંદ્ર તેનો યુઝ કરી શકશે બોલો કરી શકશે ફ્રેન્ડ્સ હા કરી શકશે ને તો અહીં લખીશું યસ હા કરી શકશે ચલો જુઓ તમે જે વસ્તુની ખરીદી કરો છો તેની પેકિંગની ડેટ તમે ક્યારેક ચેક કરી છે શું તમે માર્કેટમાં જાઓ છો અને કોઈ વસ્તુની ખરીદી કરો છો તો તેની મેન્યુફેક્ચરિંગ ડેટ એન્ડ એક્સપાયરી ડેટ ચેક કરો છો કરતા હો તો હા લખવાનું ના કરતા હો તો ના અને જો નહીં કરતા હોય તો વિદ્યાર્થી મિત્રો હવેથી તમે જ્યારે પણ ખરીદી કરવા જાઓ તો પહેલા તમારે શું કરવાનું વેરી ગુડ મેન્યુફેક્ચરિંગ ડેટ એન્ડ એક્સપાયરી ડેટ ચેક કરીને જ કોઈ પણ વસ્તુની ખરીદી કરવાની ચલો જુઓ આગળ શું છે તમે એક્સપાયરી ડેટ વાલી દવાઓ જોઈ છે આપણે જે મેડિસિન ખાઈએ છીએ બરાબર છે જે દવા પીએ છીએ શું એની એક્સપાયરી ડેટ થઈ ગઈ છે એવી દવાઓ તમે જોઈ છે એટલે કે જો એની તારીખ આપેલી હોય મેન્યુફેક્ચરિંગ ડેટ કે 14 બરાબર 14 જાન્યુઆરી 2017 14/1/2017 બરાબર અને એની એક્સપાયરી ડેટ છે 15 જાન્યુઆરી 2018 એક વર્ષનો સમયગાળો કે તમે એ દવાની એક વર્ષ સુધી યુઝ કરી શકો જો ડેટ સેમ છે પણ યર બદલાઈ ગયા છે પહેલામાં 2017 અને આમાં 2018 તો શું તમે એને 2080 પછી એટલે કે 14 જાન્યુઆરી 2080 પછીનો યુઝ કરી શકશો નહીં કરી શકશો બરાબર છે તો જ્યારે પણ કોઈ પણ વસ્તુની ખરીદી કરવા જાઓ તો સૌથી પહેલાં તમારે એક્સપાયરી ડેટ એન્ડ મેન્યુ
ત્યારબાદ વસ્તુની ખરીદી કરવી. વિદ્યાર્થી મિત્રો, ત્યાર સુધી હવે શિપની ખરીદી કરજો. બરાબર છે? આવજો. બાય બાય. હવે આપણે નવા વિડિયો સાથે ફરી પાછા મળીશું. બાય. આવજો. બાય બાય. હવે આપણે નવા વિડિયો સાથે ફરી પાછા મળીશું.